પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આવેલા પાનમના ગાઢ જંગલોમાંથી પસાર થતા એક શિક્ષકે જ્યારે આ વિસ્તારમાં વાઘ હોવાની વાત કરી હતી ત્યારે જંગલ ખાતા દ્વારા સઘન તપાસ કરતા તેમની આ વાત ખરા અર્થમાં સાચી હોવાનું જાણવા મળેલ છે અને વન વિભાગ દ્વારા તેની પુષ્ટિ પણ કરવામાં આવે છે થોડા દિવસો પહેલાં જીટીવીના માધ્યમથી અમે આપને જણાવ્યું હતું કે રસ્તા પર જતા એવા શિક્ષક મહેશ મેરા દ્વારા વાઘ જોયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો ત્યારબાદ વન વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને મહીસાગર જિલ્લાના સંતના જંગલમાં નાઇટ વિઝન કેમેરા પણ લગાવ્યા હતા જેમાં વાઘ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ નિહાળતા તેઓએ આ બાબતની પુષ્ટિ પણ કરી હતી પંચમહાલ અને મહીસાગર જિલ્લાનો સરહદી વિસ્તાર ગાઢ જંગલોથી આચ્છાદિત છે આ વિસ્તાર પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ગામો આવેલા છે લુણાવડા તાલુકાના ગઢ ગામેથી પસાર થતો રસ્તો માતાજીના મંદિર આગળ થઈને શહેરા તાલુકાના બોરીચા અને આસપાસના ગામોને જોડે છે અહીંની ગુગલિયા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા પાંગળી માતાજીના મંદિરથી બોરીયા ગામે જવાના રસ્તા પર વાઘ જોયાનો દાવો કરવામાં આવ્યો હતો વધુમાં તેમણે પોતાના મોબાઈલમાં પણ આ વાઘની તસવીર કેદ કરી હતી ત્યારબાદ વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ત્યારબાદ વન વિભાગે તસવીર અસલ હોવાનું જણાય આવતા વિશેષ તપાસ હાથ ધરી હતી અને વન વિભાગની અંદાજે બાવીસ જેટલી ટીમોને કામે લગાડી હતી જેમાં અગિયાર બે બે હજાર રોજ સંત જંગલમાં ગોઠવામાં આવેલા નાઇટ વિઝન કેમેરામાં વાઘની તસવીર અને વિડીયો કેદ થયા હતા સાથે સાથે અન્ય પ્રાણીઓ પણ દીપડો અને ઝરક જેવા જંગલી પ્રાણીઓ પણ ફોટામાં કેદ થયા હતા જેની ખરાઈ વન વિભાગ દ્વારા કરવામાં આવતા મહીસાગરના સંતરામપુરના વન વિસ્તારોમાં વાઘ હોવાની પુષ્ટિ થઈ હતી આમ વન વિભાગ મદદની સંરક્ષક એમસી સોલંકી આરએફઓ રોહિત પટેલ સહિતનો સ્ટાફ રાત દિવસ કામે લાગ્યો હતો અને ખરેખર તેમની મહેનત રંગ લાવી હતી હાલ તો વન વિભાગને આ જંગલના એરિયામાં આવતા ગ્રામજનોને જંગલમાં ન જવા સૂચનો કરવામાં આવ્યા છે આમ મહીસાગરમાં વાઘ હોવાની પુષ્ટિ વન વિભાગ દ્વારા કરવામાં આવતા ગુજરાતમાં વન પ્રેમીઓ અને મહીસાગર જિલ્લાવાસીઓમાં પણ અનેરી ખુશી જોવા મળી હતી અત્રે ઉલ્લેખની છે જીટીવીના માધ્યમથી અગાઉ પણ વાઘ દેખે હોવાની ઘટના રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ વન વિભાગ દ્વારા પણ વિશેષ જાણ કરતા તેત્રીસ વર્ષ બાદ ગુજરાતમાં વાઘ દેખાવાની ઘટનાથી ગુજરાત રાજ્યના પ્રાણી પ્રેમી વર્ગમાં જ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો પ્રિતેશ જીટીવી ન્યૂઝ પંચમહાલ